અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા સતત ત્રીજા દિવસે પરપ્રાંતિઓને વતન જવા માટે રેલવે ભાડાના રૂપિયાની સહાય કરવામાં આવી। અંકલેશ્વરના વતની અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના સૂચન બાદ અંકલેશ્વર શહેર તાલુકા સહિત ભરૂચ જિલ્લા કોંગ્રેસને સૂચના આપી હતી અને અંકલેશ્વર શહેર તાલુકામાં વસતા જે પણ શ્રમિકો રેલવેનું ભાડું ખર્ચી શકતા નથી તેઓને પોતાના ઘરે જઈ શકાય એ માટે રેલવેનું ભાડું ચૂકવવા માટેની પણ વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું। જે સંદર્ભે સતત ત્રીજા દિવસે પણ ટ્રેનમાં મુસાફરી કરનારા અંકલેશ્વર શહેરના તાલુકાના શ્રમિકોને કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાડાના રૂપિયાની સહાય કરવામાં આવી હતી। મફતમાં લઈ જવા માટેની સેવા કરવામાં નથી આવતી તેને લઈ અમારી સોનિયાજીએ એલાનમાં જણાવ્યું છે કે એની ખર્ચો જે બી ટિકિટનું ભાડું હશે તે કોંગ્રેસ પાર્ટીએ આપવાનું રહેશે। તેના ભાગરૂપે અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે પરપ્રાંતીય લોકો અહીંથી બિહાર જઈ રહ્યા છે તેને અમે 800 રૂપિયા રોકડ ભાડું એમને આપી રહ્યા છે। સારે બિહારવાસીઓ કો સોનિયા ગાંધીજીને હમ લોકો કો મુફ્ત મેં બિહાર જાને કે લીએ जो ट्रेन भाड़ा है वो मुफ्त में किए हैं और जो बीजेपी वाले थे वो हमसे पैसा लिए हैं। इसके वजह से हम लोग पूरे कांग्रेस अध्यक्ष राष्ट्रीय सोनिया गांधी जी ने हमको पैसा वापस देने का कष्ट किए हैं। इसलिए मैं सोनिया गांधी जी को धन्यवाद करता हूं और पूरे भारतवासियों से मैं नम्र निवेदन करता हूं कि आप उन लोग को ताली से स्वागत करके धन्यवाद दीजिए।